નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને અત્યારે હું છું બાદલપરા ગામે એ મેમોરિયલમાં જ્યાં તાનાભાઈ માંડાભાઈ પરિવારનો અહીંયા પર દબદબો છે. છેલ્લા 100 વર્ષથી આ પરિવાર રાજનીતિ ક્યાંથી શરૂ કરી, કઈ રીતે તેનો ભૂતકાળ છે, આ તમામ મુદ્દે આજે વાત કરવાની છે. પરંતુ મેમોરિયલના દૃશ્યો આપને બતાવી દઉં છું. આ એ સમયની જૂની ચેર છે, સાહેબ અહીં છે 30-40 વર્ષ જૂની. એ સિવાય અહીંયા પર આ લોકોના પરિવાર જે ફેમિલી છે તે તમામના ફોટોગ્રાફ્સ જે જૂનવાણી છે તે અહીંયા પર છે. નવી પેઢી જે છે એ નવી પેઢીના ફોટોગ્રાફ્સ અહીંયા પર છે. આપ જોઈ શકો છો, લાંબા સમયથી આ પરિવારનો રાજનીતિમાં દબદબો રહ્યો છે. 3 તાલુકા વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા, આ 3 તાલુકાઓ પર આ પરિવારની પકડ છે. તો આ એ સમયની એના જે બાપદાદા સમયની જે કાર છે, એ સમયની એ કાર અહીંયા મેમોરિયલમાં રાખવામાં આવી છે, જે જૂની સાહેબ અહીં છે 1970-75ના સમયની. એક્ઝેક્ટ તારીખ યાદ નથી, પરંતુ આ સમગ્ર મામલે આપણને વાત કરીશું આજે આ પરિવારના ભગાભાઈ બારડ, જે હાલ તાલાળાના ધારાસભ્ય છે. તો ભગાભાઈ પાસેથી જાણીએ કે તેમનો પરિવારનો કઈ સાલથી દબદબો છે, ક્યાંથી એ લોકો આવ્યા છે અને અહીંયા આવીને કેટલા વિસ્તારમાં એ લોકો છે, તેના કામગીરી ચાલી રહી છે, તેમના પરિવારમાં કોણ કોણ છે, કોણ પોલિટિક્સમાં હતું, ક્યારથી હતું, આ સમગ્ર મુદ્દે વાત કરીએ ભગાભાઈ બારડ સાથે. બાદલપરા બારડ પરિવાર, મતલબ કે ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવારની જે રાજનીતિ શરૂ થઈ છે એ ચેપ્ટરને આજે વાત કરીશું. એના વિશે આપણી સાથે ભગવાનભાઈ બારડ છે, જે આ વિસ્તારના ધારાસભ્ય છે. તો તેમને પૂછીએ કે ભૂતકાળ અને ઇતિહાસ કઈ પ્રકારનો આ પરિવારનો રહ્યો છે, ક્યાંથી શરૂઆત થઈ છે અને કોણ કોણ રાજનીતિમાં આવ્યું છે અને કઈ રીતે આવ્યું છે. ભગવાનભાઈ, વાત કરવામાં આવે તો આપના પરિવારની લાંબા સમયથી, મતલબ ઘણા બધા વર્ષોથી રાજનીતિમાં એન્ટ્રી થઈ છે, શરૂઆત ક્યાંથી થઈ અને કઈ રીતે થઈ, કોણે કરી? રાજનીતિની શરૂઆત અમારા જન્મ પહેલાં, એટલે મારા ફાધરના પહેલાં, જે અમારા ફાધરના માંડા બાપા અમારા દાદા, એ પણ એક આ વિસ્તારના બહુ જવાબદાર સમાજની, સમસ્ત માનવ સમાજ એને એક આગેવાન તરીકે ગણીને એની સલાહો લેવા માટે નવાબના વખતમાં પણ કોઈ આ વિસ્તારમાં કંઈ ઘટનાઓ ઘટે તો માંડા બાપાને પૂછવામાં આવતું હતું. અને માંડા બાપા હતા, એનો એક પોતાનો શોખ હતો, એનો પોતાનો, કે આખા દિવસમાં એમને મહેમાન ના આવે અથવા તો કોઈ અતિથિને ઘરે લઈને ના આવે, અને અતિથિને એ જમાડે નહીં પોતાની, ત્યાં લગણે એમને મજા ના આવતી. એટલે એમનો એ વખતથી એમને રોટલા ખવડાવવાનો બહુ શોખ હતો માંડા બાપાને. એ પછીથી માંડા બાપા, પછી એમની હયાતીમાં ધાના બાપા મારા ફાધર, એમની કારકિર્દી પણ એ વખતના દિગંત જ બધા નેતાઓ, બાદલપરા, અમારું મૂળભૂત ગામ બાદલપરા, અમારી પણ જન્મભૂમિ બાદલપરા છે, મારા ફાધરની જન્મભૂમિ, માંડા બાપાની પણ એ જ. અમે મૂળભૂત છે શેરગઢથી આવેલા છીએ, કેશોદ તાલુકાનું શેરગઢ ગામ, ત્યાંથી અમારા વડવેરાઓ એ ઘણા વર્ષો પહેલાં બાદલપરા એમણે વહાવ્યું છે, બાદલપરા ગામમાં આવ્યા હતા, અને ત્યાંથી અમે, અમારો જન્મ પણ બધાનો બાદલપરા થયો છે. ધાના બાપા પણ પોલિટિક્સ રીતે એ શરૂઆતમાં મોરારજી દેસાઈ અને એ જે આખી ટીમ હતી ત્યારે એમની સાથે રાજનીતિમાં એ વખતમાં કામ કરતા હતા. એ મારા, આમ તો મારા જન્મ પહેલાં રાજનીતિમાં તો એ આવ્યા છે, પણ મને પોતાને અત્યારે 63 વર્ષ થયા છે, એટલે એમને મેં જોયા છે ત્યારે મોરારજી દેસાઈ, રસિકચંદ્ર આચાર્ય, રમણીકભાઈ ધામી, કેશુભાઈથી દિગંત દિલ્હીથી, ને ઘણા નેતાઓ, માનો કે જે સ્વર્ગવાસ થયા છે એવા નેતાઓની સાથે પણ, હા. અને એ પછી રાજનીતિમાં આવ્યા પછી પોતે ક્યારેય પંચાયત માળખાને, સહકારી માળખાની અંદર એ રાજનીતિની અંદર સક્રિય રહેતા, બાકીમાં રહેતા ખરા, એ પોતે ક્યારેય ધારાસભ્ય નથી બન્યા, પોતે ક્યારેય સાંસદ નથી બન્યા, બનાવતા ખરા,
એ ઉમેદવાર જે મૂકે અને એ ઉમેદવારને જે એમનું કામ એમને જીતાડે. પંચાયતની અંદર પોતે કારોબારી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઘણા વર્ષો સુધી એમણે સેવા આપી. સહકારી ક્ષેત્રની અંદર પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જિલ્લા સહકારી સંઘ, પ્રેસ, અલગ અલગ સહકારના માધ્યમ, તાલાળા સુગર ફેક્ટરીના પણ એ ચેરમેન રહી ચૂક્યા છે. એવી રીતે સહકારી માળખામાં પણ એણે ઘણી બધી આપણા વિસ્તારો માટે, સમગ્ર સૌરાષ્ટ્ર માટે વલ્લભભાઈ પટેલને એની સાથે પણ સહકાર માળખામાં પોપટલાલ સોરઠિયા, આ બધા એ વખતના સહકારી માળખાના માધનતાઓ હતો, ખેરખાંઓ, એ બધી ટીમ વર્ક હતી તાના બાપાને, એની અંદર એ સહકારી માળખાના કામ કરતા. પછી એમણે તાલાળા સુગર ફેક્ટરીનો પાયો નખાયો એ વખતમાં, અને તાલાળા સુગર ફેક્ટરીનું ઉદ્ઘાટન એ મોરારજી દેસાઈ પ્રાઇમ મિનિસ્ટર એ વખતના આદેશના એમણે કરેલું હતું. કાળક્રમે અનિવાર્ય સંજોગોને કારણે, કોઈ જગ્યાએ પોલિટિક્સ ની કારણે આ તે એની એની જે ચડતી અને એની જે આવડત, એનો એનો જે જોમ ને જુસ્સો, એમનું જે વિઝન, એ અમારી પાસે કદાચ એટલું નથી, પણ એની એને તો 50 વર્ષનું આગળ દેખાતું ધાના બાપાને કાંઈ બી, એટલું મોટું વિઝન હતું. એટલે સ્પષ્ટ વક્તા, ખોટી વાત નહીં, ખોટા વચ્ચે નહીં, સ્પષ્ટ વક્તા આવા વ્યક્તિ હતા. એટલે એમનું 1982ની અંદર અમે બધા હતા અને ગોળીબાર તાલાળા સુગર ફેક્ટરીની અંદર સાધારણ સભામાં વિવાદો થયા અને ગોળીબાર થયો અને એની અંદર એમનું એ શહીદ થયા. ત્યારે પછીથી સક્રિય રાજનીતિની અંદર મોટાભાઈ જસુભાઈ આવ્યા. એક મિનિટ હું રોકવા માંગીશ. તાના બાપા શહીદ થયા, એ કઈ વર્ષ હતું, કઈ જગ્યા હતી અને શું કારણથી, મતલબ સામેવાળી વ્યક્તિને શું પ્રોબ્લેમ હતી અને એ વ્યક્તિ કોણ? એ 27/3/1982ની ઘટના છે, તાલાળા સુગર ફેક્ટરી કે જ્યાં પોતે પોતાનું મહેનત કરીને, પોતાની બુદ્ધિ, પોતાની આવડતથી જે સુગર મિલ ઊભી કરી હતી, એ સુગર મિલમાં સાધારણ સભા હતી અને સાધારણ સભામાં ખેડૂતોના મુદ્દે કાંઈ ને કાંઈ ચર્ચાઓ થતી હોય છે અને ચર્ચાઓને અંતે કોઈ પણ કારણોસર જે તે હોય, હવે તો ઉપરવાળો જાણે, આપણે કોઈને નામ કે આ કે તા નથી, પણ જેણે કર્યું છે ઉપરવાળો જાણે છે અને ઉપરવાળા એના હિસાબો લીધા હોય છે, એટલે અમે તો ઉપરવાળા ઉપર બધું છોડી દીધું અને ત્યાં ગોળીબારો થયા અને એ પોતે શહીદ થયા હતા. એમની સાથે મારા બહુ નાની વયના ભત્રીજા પણ શહીદ થયા હતા, મારા મોટા બાપા પણ શહીદ થયા, એટલે અમારા પરિવારમાંથી આમ તો 4 જણ એમની સાથે એ વખતમાં શહીદ થયા હતા. આમ 5 જણ હતા, અમારા પરિવાર જે નજીક હતું એમાંથી 4, આમ તો એ 5-5 પરિવાર જ કહેવાય. પછીથી રાજનીતિની અંદર જસુભાઈ આવ્યા. એ તો સામે પોલીસ ડિપાર્ટમેન્ટને જે કહ્યું એ તો ઘણા વર્ષ સુધી પ્રક્રિયાઓ ચાલી, અમે તો ઉપરવાળા ઉપર છોડી દીધું હતું રાજનીતિ નહીં. એ વખતમાં એ વસ્તુની પ્રક્રિયાઓ, એ વસ્તુ ત્યારે નતા કોઈ આરોપીમાં નતા, આરોપી તો અમને સામે બનાવ્યા હતા અમને, એટલે એને બહુ યાદગીરી કરવા જેવું પણ નથી, કારણ કે જે ભૂતકાળ થઈ ગયો એને ભૂલી જાય, ભૂલતા નથી. એની સક્રિય રાજનીતિની અંદર 82 પછી, હા, કોલેજમાં હતા. એ કોલેજમાં હું હાઈસ્કૂલમાં હતો, મારાથી નાનો રામભાઈ છે એ ત્યાં ગાંધીનગર પ્રાઇમરીમાં હતો, મોટાભાઈ બંને અહીંયા ખેતીમાં હતા, કાળાભાઈ અને ગોવિંદભાઈ, અને પછી રાજનીતિની ધીરે ધીરે શરૂઆત થઈ. એટલે 90ની અંદર જસુભાઈ, 90 પહેલાં, એટલે 85-86ની અંદર જસુભાઈ પહેલાં વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આવ્યા રાજનીતિ. પહેલાં વહેલા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સુદ્રાપાડાની સીટ ઉપર પહેલાં વહેલા અહીંયા રાજનીતિની શરૂઆત કરીને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાણ સુદ્રાપાડાની સીટ ઉપર, પછી વેરાવળ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે આવ્યા અને 1990માં સોમનાથ વિધાનસભા મત વિસ્તારમાં જનતા દળમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાણા અને ચીમનભાઈની સરકારની અંદર મંત્રી બન્યા. એ પછી ફરી પાછા 95 પછી પણ પાછા 98 સુધી એ ત્યાં સોમનાથની અંદર ફરી પાછા ધારાસભ્ય તરીકે ચૂંટાણા, પછી તાલાળા આવ્યા લડવા માટે, તાલાળા ધારાસભ્ય તરીકે ચૂંટાણા, એમ એક વખત હાયરા તાલાળામાં પાછા જીતા, પછી સાંસદ બન્યા,
એમ એની રાજનીતિની શરૂઆત થઈ. એ સાંસદ બન્યા પછી તાલાળાની સીટ ઉપર એને મને લઈ ગયા. મને હું કારણ કે હું તાલુકા પંચાયતના સભ્ય તરીકે, મારી શુભ શરૂઆત તાલુકા પંચાયતના સભ્ય તરીકે, જેથી સુદ્રાપાડા અને તાલાળા તાલુકો બંને એક હતો અને જોઈન્ટ મોટો તાલુકો આપણો જબરજસ્ત. ત્યારે હું તાલુકા પંચાયતના સભ્ય તરીકે પ્રથમ વખત લાટીની સીટ ઉપરથી બિનહરીફ ચૂંટાણો, હા લાટીની, અને હું કારોબારીના સભ્ય તરીકે પણ ત્યાં રહ્યો. પછી ફરી પાછો જ્યારે આવ્યો ત્યારે હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 2 ટર્મ સુધી મેં ત્યાં કામ કર્યું. અને એના પછી જસુભાઈ સાંસદ બન્યા અને એમની જગ્યાને તાલાળાની સીટ ખાલી થઈ એટલે એ જગ્યાએ ફરી પાછો હું ધારાસભ્ય તરીકે ત્યાં ચૂંટાણો 2007માં. 2012માં જસુભાઈ લડ્યા, એ ફરી ધારાસભ્ય બન્યા 2012માં. પછી કાળક્રમે મને એમની પોતાની તબિયતને કારણે એમનું દેહાંત થયું વચ્ચેના 16ની અંદર બાય ઇલેક્શન આવ્યું. હું એ બાય ઇલેક્શનની અંદર 2100 મતે હું પોતે ઇલેક્શન હાર્યો. ફરી પાછું 2017ની અંદર હું ઇલેક્શન દેડ્યો અને હું 32,000 મતોની આજુબાજુથી લોકોએ મને પ્રેમથી જીતાડીને ફરી પાછો મોકલ્યો. આજે પણ હું એ સીટનો ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છું. બીજું એ કે તમારા સિવાય તમારા પરિવારમાં તાના બાપા અથવા તો જસુભાઈ એના જે રાજનીતિની આવડત હતી એવી તમારા સિવાય તમારા પરિવારમાં કોઈમાં દેખાય છે તમને કે જે ભવિષ્યમાં આવી શકે? અમારું કામ છે ને એ લોકોની સાથે એક અમારો એક નાતો છે, એ પ્રેમનો નાતો, વિશ્વાસ છે અમારો. અમારી ઉપર ભરોસો બહુ કરે છે એની પ્રજા કે તાના બાપાનો પરિવાર ને એમાં કોઈ અમારે બીજી વાત કરવી નહીં, આટલો મોટો ભરોસો કરે છે. અને કોઈ પણ ખાલી આહિર સમાજ નહીં, આહિર સમાજનો તો અમે જન્મ લીધો છે, બાકી અમે માનવ સમાજના છે. અમે માનવ સમાજના કાર્યો કરતા આવ્યા છે. સમાજના સામાજિક માળખાની વાત અલગ છે, પણ અમારા માટે તો સમગ્ર વિસ્તારની પ્રજા છે અમારો પરિવાર છે. પંચાયતી રાજ આવ્યા પછી અમારા બાદલપરા ગામની અંદર ચૂંટણી સરપંચની નથી થઈ. એક આધા સભ્યની ચૂંટણીનું કોઈએ ફોર્મ ભર્યું હોય તો એ પ્રક્રિયાઓ ક્યારેક એ વખતમાં કદાચ મને યાદ નથી પણ થઈ હશે. પછીથી ક્યારેય ઇલેક્શન અમારા ગામમાં થયું નથી ક્યારે પણ. આજની તારીખ સુધી સમરસ ગામ બધું ભેગું થઈને જવાબદારી સોંપે અને અમે કહીએ કે તમે જવાબદારી સંભાળો, પણ એ અમારા પરિવારને જ પ્રમોટ કરીને જવાબદારી સોંપતા હોય છે. સામાન્ય રીતે અમે દરેક ગામમાં જઈએ તો કંઈક ને કંઈક ઘટતું હોય, લાઈટ, પાણી, વીજળી, રોડ, રસ્તા, ગટર, પરંતુ તમારું ગામ અમે જોઈએ છીએ તો આખું ટોપ ક્લાસ ગામ છે. શું તમને હવે લાગે છે કે ગામ માટે કંઈ કરવાનું બાકી રહી ગયું? તો ગામમાં જ્યાં જ્યાં એવું થોડુંક આવનારા સમય માટે કંઈ પરિવર્તન કરવા જેવું લાગે તો 100% એમાં કરવાના પ્રયત્ન હું કરું છું. અને મારું ગામ જે બાદલપરા છે મને આભારી નથી, હું તો એમાં ખાલી નિમિત્ત બહેનો છું, અમારો પરિવાર નિમિત્ત બહેનો, સમગ્ર બાદલપરા ગામને આભારી છે કે તમામ લોકોએ એમની જવાબદારી ઉપાડી છે, તમામ લોકોએ એ નિયમો ઘડ્યા છે, નિયમોને એક્સેપ્ટ કર્યા છે ને એટલે એ બાદલપરા ગામ આજે એ સ્થિતિ સુધી પહોંચ્યું. ને અમને અમારા બાદલપરા ગામ માટે ગૌરવ છે અને હું તો સમગ્ર વિસ્તારના, મેં તો જાહેરમાં કહું છું કે મારી જરૂર પડે તમે આવું ગામ બનાવવું હોય તો હું તમારા ગામમાં આવું, કોઈનું પણ ગામ હોય બનાવો. ગામડાનું શહેરીકરણ તરફ લોકો ભાગ્યા છે તો ગામડું એ ગામડું છે. સર એમાં એવું છે કે બધા લોકોને પૂરતી ગ્રાન્ટ એક તો સરકારમાંથી નથી મળતી, સરકાર એટલે ગ્રાન્ટ ગામડા માટે નથી આપતી. મને ક્યાંક ને ક્યાંક તમારું ગામ જોઈને એવું લાગે છે કે તમે તમારા પરિવારમાંથી અથવા તો ગામ લોકો પોતાના સ્વ ખર્ચે અથવા તો પોતાના ઘરના પૈસા એમાં ખર્ચ કરતા હોય એવું લાગે. જે ઘટતી વસ્તુ હોય તે વસ્તુમાં સરકારમાંથી વસ્તુ ના આવતી હોય તો અમે લોક ભાગીદારી અને અમારા પરિવાર જ્યાં જરૂર પડે ત્યાં જે ખર્ચ કરવાનો આવે તે અમે બાદલપરાના યુવાનોને ને એની ટીમને છૂટ જ આપી હોય કે તમારે સારા કાર્યોમાં અમને પૂછવાનું પણ નહીં. બધા કામ માટે એ વિકલ્પ નથી. પણ અત્યારે તો હું આપને અટકાવીશ, અત્યારે તો સરકારની અલગ અલગ યોજનાઓની ગ્રાન્ટો
વસ્તીના ધોરણ પ્રમાણે સીધી ફાળવવામાં. બાદલપુરા નાનું ગામ છે, મને કોઈ નાણાં પંચની વાત તમને કરું, 15માં નાણાં પંચ અત્યારે ચાલુ છે તો એની વાત કરું તો બાદલપુરાની વસ્તી છે 2011 પ્રમાણે 1350ની, તો 1350 પ્રમાણે એને 1,00,000 રૂપિયાથી વધારે ગ્રાન્ટ ના આવે, 1,00,000 સમથિંગ 1,20,000. જેમ વસ્તીનું પ્રમાણ મોટું છે ત્યાં એની ગ્રાન્ટ વધારે આવતી હોય છે. આયોજનની ગ્રાન્ટ હોય, નાના પંચ છે, એટીવીટી છે, ઘણી બધી, પણ એનો સદઉપયોગ થવો જોઈએ. મને ઘણા સરપંચોની અમે વાત કરી હતી બાદલપરામાં, બે વર્ષ પૂરી કરી ગયું ત્યારબાદ, એ લોકોનું કેવું એવું છે કે બાદલપરા હાઈટ ઉપર છે એટલે પાણી વહ્યું જાય છે, ત્યાં સ્વચ્છતા એના કારણે જળવાય, અમારે આ તકલીફો છે, આ તકલીફો છે, એના વિશે આપશું? ના ના, હાઈટ ઉપર તો ઘણા બધા ગામો છે, અને બાદલપરા હાઈટ ઉપર હોય તો મકાનો છે, રોડ રસ્તા છે, ઘરની બહાર નીકળતી ગંદકી છે, ગટર છે, આ બધી, આ બધું પાણી તો હાઈટ ઉપર હોય તો રોડ ઉપર જ આવવાનું છે. ઢાળ મળે તો ગટરોના પાણી એ બહાર આવવાના, તમને ક્યાં જાઓ જો ગટરનું પાણી ક્યાંય, પણ એના માટેની જ અમે સુવિધાઓ એક એક ઘરે ઊભી કરી છે. છેલ્લો સવાલ ભગવાનભાઈ, તમારા પછી તમારા પરિવારમાં મતલબ કે ઈચ્છા થાય કે કોઈને રાજનીતિમાં લાવવાની તો કોણ આવી? કોઈને પણ આ ફિલ્ડમાં, અમારો આખો પરિવાર સમગ્ર વિસ્તારમાં જ્યારે કોઈ પણ ઘટના ઘટે અથવા તો દુઃખ આવે ત્યારે અમે ક્યારેય એને રોકતા જ નથી. અમારો પરિવારનો કોઈ પણ સભ્ય હોય ને એ ત્યાં એ કામ એનું કરવા નીકળી જાય છે. એટલે એમાં જેમને પણ ઈચ્છા હોય રાજનીતિમાં આવવાની એમને છૂટ જ આપી છે. તો હતા ભગવાનભાઈ બારડ, તાલાળાના હાલના ધારાસભ્ય. હા, અને જે બાદલપરા ગામના છે, બાદલપરા ગામમાં પણ તે જ્યારથી સરપંચની ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ આ પરિવારનો દબદબો રહ્યો છે. આ વિસ્તારની અંદર લગભગ 100 વર્ષથી આ પરિવારનું નામ છે, અને અત્યારે ભગવાનભાઈ છે તે ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે. ધન્યવાદ.